अमरेली जिला में पशुओं में लंपी वायरस बाद अन्य कोई वायरस पशुओं में आता मालधारी में फफड़ाट व्यापी गयो छे। आ छे खांभा गीरनुं भावरडी गाम। पशुपालकों अने खेती पर निर्भर भावरडी गाम में छेल्ला 5-6 दिवस थी एक झेरी वायरस पशुओं में फैलायो छे, जेने लईने पशुओना मौत थई रह्या छे। ने भावरडीना रत्नाभाई भरवाड नामना मालधारीना 30-40 जेटला घेटाओ अचानक ज मौतने भेटता मालधारी हतप्रत थई गयेला अने पोतानी आजीविकाना 30-40 जेटला घेटाओना मौतथी मालधारीओ पर आप तूटी पड़ेलू अने गामना सरपंचने जाण करी पशुओना मौत अंगे रत्नाभाई भरवाडे वाकेफ कर्या हता। मारुं नाम रत्नाभाई भरवाड, गाम भावरडी। મારા 30-40 બકરા મરી ગયા છે ને ધીમે ધીમે સરપંચને ફોન કર્યો, સરપંચે ડૉક્ટર સાહેબને ફોન કર્યો, ધીમે ધીમે કલ્ટર આવવા મળ્યું છે, એકદમ નથી આવતું, ધીમે ધીમે આવ્યું છે। લક્ષણો કેવા મોતના? 2 દી સરે, 3જે દી ઊભું રહે ને 4મે દી વયું જાય છે। પશુઓ ગૌચરમાં ચરતા ચરતા અચાનક એક દિવસ એમનેમ ખોરાક વગર જ ઉભા રહે છે। પશુઓ ખોરાક લેવાનું બંધ કરીને 3જા દિવસે મોતને ભેટતા હોવાથી આ ક્યાં વાયરસથી પશુઓ મોતને ભેટ્યા તે અંગે સરપંચ દ્વારા પશુ ચિકિત્સકને બોલાવી ભાવરડી ગામના પશુપાલકોના પશુઓની સારવાર અને વાયરસ અંગે સેમ્પલો લીધા છે। ભાવરડી ગામે જે બકરાના ઘેટા બકરાના મોત થયા, કેવા લક્ષણો છે અને પશુ અધિકારીએ સારવાર આપી છે, એનાથી કેવો સંતોષ છે, શું કહેશો? છેલ્લા થોડાક દિવસથી ભાવરડી રત્નાભાઈ ભરવાડના ઘેટા બકરામાં એક અજાણ્યો વાયરસ આવેલો, જેથી એના અચાનક 30-40 ઘેટા મરણ પામેલ। ત્યારબાદ ઈ માલધારી મને જાણ કરતા તાત્કાલિક ડૉક્ટર લીમાણી સાહેબ ખાંભા તાલુકાના પશુ અધિકારી શ્રી એને જાણ કરી સાથે ટીમ સાથે આવ્યા, 4-5 દિવસથી સારવાર કરી રહ્યા છે, મોનિટરિંગ કરી રહ્યા છે। હાલમાં ઘેટા બકરામાં મરણ જે થઈ રહ્યા તેમાં થોડીક રાહત છે અને હાલમાં આજે સેમ્પલ લીધું છે, અમરેલી જિલ્લા કક્ષાએ સેમ્પલ મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગીર પંથકના ગામડાઓમાં મોટે ભાગે માલધારીઓ જ વસવાટ કરે છે ને ભાવરડી ગામમાં રત્નાભાઈ ભરવાડના 30-40 ઘેટા મોતને ભેટતા પશુ ચિકિત્સક દ્વારા 4-5 દિવસથી પશુઓ પર મોનિટરિંગ થઈ રહ્યું છે। નામ શું અને ખાંભા તાલુકાના અમુક ગામીય વિસ્તારમાં બકરામાં ઘેટામાં રોગ આવ્યા છે, કયા પ્રકારનો રોગ છે? મારું નામ ડોક્ટર પ્રકાશ લીંબાણી છે, પશુ ચિકિત્સા અધિકારી ખાંભા, અને મને 5 દિવસ પહેલા સરપંચ શ્રી ભાવરડી જાનીદાદા તરફથી રજૂઆત આવી હતી કે એક પશુ માલિકના ઘેટા બકરા કંઈક 30 જેટલા મેરા છે, એટલે અમે જઈને જોયું તો એમના બેક્ટેરિયા વાયરસ કે કોઈ અજાણ્યા પ્રોટોજુવાથી શરદી જેવા લક્ષણો હતા એમના ઘેટામાં, અને એની સારવાર આપી, સતત 5 દિવસથી સારવાર આપી છે અને એનું મરણનું પ્રમાણ ઘટી ગયું છે અને પશુ માલિક એ બાબતે સંતોષ છે। એક તરફ લંપી વાયરસનો કહેર અને બીજી તરફ આ અનોખા વાયરસથી પશુઓના મોતથી અમરેલી જિલ્લાના પશુપાલકો ચિંતિત બન્યા છે ને સેમ્પલો અમરેલી ખાતે તપાસમાં મોકલાવ્યા છે ને આ નવા વાયરસ પર પશુ ચિકિત્સકો કેટલો કાબૂ મેળવી શકે છે તે એક ચિંતાનો વિષય આગામી દિવસોમાં જોવા મળે તેવા સમીકરણો હાલની પરિસ્થિતિ જોતા જણાય છે।